मातरना परियज गामे पाणी पुरवठानी जे आखी आवेलू छे तेनी अंदर एक गैसनी बॉटल जे लीकेज थई हती तेना लीधे स्थानिकोने अहींया ते गैसना लीधे गूंजवण थई हती अने तेने श्वास लेवामां तकलीफ पड़ी हती अने त्यारे ते लोकोने सारवार माटे दवाखाने जे सरकारी हॉस्पिटल छे स्थानिक हॉस्पिटल ते मोकलवामां आव्या हाल अहींया मातरना मामलतदार पहोंच्या छे ते हाल तमाम परिस्थितिनो साथ मेळ्यो तमे दृश्यमां जोई शको छो के अहींया जे मातर मामलतદારની ટીમ જે છે તે અહીંયા પહોંચી છે અને જે ભેંસો જે પશુ હતા તેમને નુકસાન થયું હતું અને જે વ્યક્તિઓ હતા તેમને પણ નુકસાન થયું હતું અને હાલ તે લોકોને સારવાર માટે અહીંયા તારાપુર હોસ્પિટલની અંદર મોકલવામાં આવ્યા છે ત્યારે અહીંયા મામલતદાર અહીંયા ઘટનાસ્થળે પહોંચ્યા છે અને તમામ જે પરિસ્થિતિ છે તેને હાલ તે અહીંયા પહોંચ્યા છે તાત મેળવવા માટે કે શું પરિસ્થિતિ હાલ છે અહીંયા પશુઓ જે હતા તે પણ અહીંયા બેભાન થઈ ગયા હતા તેમને પણ અહીંયા સારવાર આપી રહ્યા છે જે અમૂલના જે ડૉક્ટર જે છે તે સારવાર આપી રહ્યા છે હાલ વાત કરવામાં આવે તો જે માતરના મામલતદારશ્રી અહીંયા પહોંચ્યા હતા અને આપણે તેમની સાથે વાત કરીશું અને કેટલા દિવસની ઘટના છે શું છે તમામ પરિસ્થિતિ વાત કરવામાં આવે તો હાલ આપણી સાથે માતરના મામલતદારશ્રી આપણી સાથે જોડાયા આપણે તેમની સાથે વાત કરીશું સર કયા પ્રકારની ઘટના હતી અને શું તપાસ ચાલી રહી છે અમે બામણગામ સેવા સેતુમાં હતા ત્યાં અમને ખબર પડી કે પરિયજમાં કોઈ બાટલો લીકેજ થયો છે ત્યાંથી દોડતા અમે પરિયજમાં આવ્યા હજી પરિયજના આ સંપ આગળ અમે આવ્યા છીએ ત્યાં પેલી ગેસના બાટલાની બ્લીચિંગની ગંધ આવતી હતી તરત પીએસઆઈ આવી ગયા તરત ટીડીઓ આવી ગયા અને અહીંયા આવી અને અમે ફાયર બ્રિગેડને બોલાવ્યો ત્યાં સુધીમાં પાણી પુરવઠાના માણસોએ આ બાટલો જેસીબીમાં ઉઠાવી અને નજીકમાં પાણીનું નાળું છે એમાં નાખી દીધો ત્યાં ત્યાં ફાયર ફાઈટર આવી ગયું છે અને ફાયર ફાઈટર ત્યાં પણ જે સુગંધ પેલી સ્મેલ એની આવે છે ગેસની એ શાંત પાડી રહ્યું છે અને સર અહીંયા અમુક જે લોકો સારવાર લઈ રહ્યા તેમને નુકસાન થયું છે હોસ્પિટલમાં છે તેમને શું કહેશો હજી અમે અહીંયા આવ્યા આ સ્થળ ઉપર હમણાં ત્યાંથી પેલો બાટલો લઈને ગયા ત્યાં અમે ત્યાં જગ્યા પર હતા ત્યાંથી હવે ત્યાં સાંજ પડ્યું છે જ્યાં બાટલો છે ત્યાં એટલે અમે અહીં આ જગ્યા પર આવ્યા છીએ હવે અમે અહીંયા શું નુકસાન થયું જોઈ લઈએ છીએ પછી અમે તારાપુર જવાના છીએ કે તારાપુરમાં કેટલા લોકોને દાખલ કર્યા છે કોની પોઝિશન શું છે સર આ પ્રકારની ઘટનાઓ બને છે કોની લાપરવાહી હોઈ શકે આની અંદર આ જે કેમ્પસ છે એ પાણી પુરવઠા વિભાગનું છે અમે સેવા બામણ હતા અમે બામણગામ હતા અમે અમને તો જે મેસેજ મળ્યા અને અહીંયા આવ્યા છીએ પછી બાટલો જોયો બાટલો ક્યાં હતો એ પણ અમને ખબર નથી અમે આવ્યા જ્યારે ત્યારે બાટલામાંથી ખૂબ જ પેલો ગેસ નીકળતો હતો અને પેલા બાટલો ઉપાડી ગયા એટલે અમને આમાં ખબર નથી બાટલો ક્યાં હતો શું હતો શેનો પણ બ્લીચિંગની ગંધ આવતી હતી સ્થાનિકો જણાવી રહ્યા છે કે 6-7 લોકો સારવાર લઈ રહ્યા છે અને જે બાટલો હતો તે છેલ્લા 25 વર્ષથી ત્યાં આગળ હતો તો પુરવઠાના અધિકારી જે હતા તેમના દ્વારા કોઈ છતાં પણ એ લોકો તેને તે બાટલો રાખ્યો અને આજે લીકેજ થયો અને જે લોકો હાલ બીમાર થયા કે સારવાર માટે હોસ્પિટલ છે તેમના વિરુદ્ધ શું કાર્યવાહી થશે એ તમારે એમનો વિભાગ જે હોય ને એમને પૂછવું પડે એ એમના વિભાગના વિશે હું કશું કહી શકું નહીં જી જો આ હતા માતરના મામલતદારશ્રી આપણી સાથે જોડાયા તેમને વાત કરી કે અહીંયા જે પણ થયું તે પુરવઠા અધિકારીની બેદરકારી છે અને પાણી પુરવઠા અધિકારી જે તેમને તે લોકો હાલ અહીંયા તેમનો વિભાગ છે અને તે લોકો એક્શન લેશે વિજય રાઠોડ ચરોતરનો અવાજ ખેડા દીક્ષિત પટેલ ફાયર સુપરિટેન્ડન્ટ નડિયાદ અને ડેપ્યુટી આરએફઓ અમદાવાદ રિજિયન શું બનાવ શું બનાવો કયા ગામમાં બનાવે શું કરું પરિયજ ગામે પાણી પુરવઠા વિભાગ યુનિટ આવેલું છે એમાં ઘણા વર્ષથી ક્લોરિનનો એક બોટલ પડી રહેલો હતો એ લીકેજ થયેલો એનો વાલ અને ક્લોરિન ગેસ સ્પ્રેડ થયો હતો ઘટનામાં કેટલા લોકો જાનહાનિ થયા શું થયું એવું જાણવા મળેલ નથી પણ ઘણા વ્યક્તિઓને ગેસ લાગેલો છે અને એમને સારવાર માટે દવાખાનામાં લઈ ગયેલા છે આ બોટલ કેટલા વર્ષોથી અહીં પડી રહ્યું કંઈ જાણવા મળ્યું લગભગ ઘણા વર્ષોથી અહીંયા હતો એવું અહીંના સ્થાનિક લોકોનું જણાવે છે પણ લીકેજ કેવી રીતે થયું કંઈ ખબર પડે એ અકસ્માતે કંઈક થયું હશે અચિંતું જ આ ગેસ કંઈક સ્પ્રેડ થયો તો એવું અહીંના સ્થાનિક લોકો જણાવી રહ્યા છે અમારા દ્વારા અત્યારે શું કાર્યવાહી થઈ રહી છે અમે આવીને તરત જ આ ગેસ પર ડાયરેક્ટ કરવાનું કામગીરી ચાલી રહી છે ત્યાંથી બોટલ અહીં લાવી દીધું ત્યાંથી બોટલ અમે આવ્યા એ પહેલાં અહીંના સ્થાનિક લોકોએ જેસીબી દ્વારા લાવી અને એના પર પાણી નાખી દીધું બોટલ ડાલી દીધો છે તેમ છતાં ગેસ ઘણો બધો નીકળ્યો છે તો એને અમે ડાયલ્યુટ કરી રહ્યા છીએ માતાના